વિસ્તાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 4 પદાર્થો ધાતુ અને અધાતુ વિશે આપણે સમજ મેળવીશું, જેના આધારે આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચેનામાંથી શાને ટીપીને તેના પાતળા પતરા બનાવી શકાય છે? અ ઝીંક, બ ફોસ્ફરસ, ક સલ્ફર અને ડી ઓક્સિજન. જવાબ આવશે અ ઝીંક. ધાતુ છે જેને ટીપીની પાતળા પતરા બનાવી શકાય છે. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અ બધી જ ધાતુઓને ખેંચી શકાય છે, બ બધી જ અધાતુઓને ખેંચી શકાય છે, ક સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે અને ડ કેટલીક અધાતુઓને ખેંચી શકાય છે. ઉત્તર આવશે ક સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. 1. ફોસ્ફરસ એ ખૂબ જ ખાલી જગ્યા અધાતુ છે. જવાબ આવશે સક્રિય. 2. ધાતુઓ ઉષ્માની અને ખાલી જગ્યાની ખાલી જગ્યા છે. જવાબ આવશે વિદ્યુતની સુવાહક. 3. આયર્ન એ કોપર કરતાં ખાલી જગ્યા સક્રિય છે. જવાબ આવશે વધારે. 4. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા વાયુ બનાવે છે. જવાબ આવશે હાઇડ્રોજન. પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા હોય તો ટી અને ખોટા હોય તો એફ કહો. 1. સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. જવાબ આવશે ખોટું, એટલે કે એફ, ફોલ્સ. 2. સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુ છે. જવાબ આવશે ટી, એટલે કે ટ્રુ. 3. કોપર એ ઝીંક સલ્ફેટના દ્રાવણમાંથી ઝીંકને વિસ્થાપિત કરે છે. જવાબ આવશે એફ, એટલે કે ખોટું. 4. કોલસામાંથી તાર ખેંચી શકાય છે. જવાબ આવશે એફ, એટલે કે ખોટું. પ્રશ્ન 5. નીચેના કોષ્ટકમાં કેટલાક ગુણધર્મો આપેલા છે, તેમને ધ્યાનમાં રાખીને ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. જે ગુણધર્મ જોવા મળતો હોય ત્યાં ખરું કરવું. ગુણધર્મો આપેલા છે. 1. દેખાવ, તો ધાતુઓ ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુઓ ચળકાટ ધરાવતા નથી, તે ઝાંખા છે, અપવાદ, હીરો. 2. ગુણધર્મ છે સખતપણું, તો કે ધાતુઓ સખત છે જ્યારે અધાતુઓ નરમ છે. 3. ટીપાઉપણું, તો કે ધાતુઓ ટીપી શકાય છે જ્યારે અધાતુઓ ટીપી શકાતા નથી. 4. ખેંચીને તાર બનાવી શકાય છે, ધાતુઓ ખેંચીને તાર બનાવી શકાય છે જ્યારે અધાતુઓને ખેંચીને તાર બનાવી શકાતા નથી. 5. ઉષ્મા વાહકતા, ધાતુઓ ઉષ્માવાહક છે જ્યારે અધાતુઓ ઉષ્મા અવાહક છે. 6. વિદ્યુત વાહકતા, ધાતુઓ વિદ્યુત વાહક છે જ્યારે અધાતુઓ વિદ્યુત અવાહક છે, અપવાદમાં ગ્રેફાઇટ. પ્રશ્ન 6. નીચેના વિધાનો માટે કારણો આપો. 1. ખાદ્ય પદાર્થોને પેક કરવા એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે. ઉત્તર. એલ્યુમિનિયમ ધાતુમાં ટીપાઉપણાનો ગુણ હોવાથી તેમાંથી પાતળા પતરા બનાવી શકાય છે, જેથી એલ્યુમિનિયમ ફોઇલ ખાદ્ય પદાર્થોને પેક કરવા વપરાય છે. 2. ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયા ધાતુ તત્વોના બનેલા હોય છે. ઉત્તર. ધાતુઓ ઉષ્માની સુવાહક હોવાથી ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયા ધાતુ તત્વોના બનેલા હોય છે. 3. ઝીંકના ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝીંકને વિસ્થાપિત કરી શકતું નથી. ઉત્તર. ઝીંક કરતાં કોપર ઓછી સક્રિય ધાતુ હોવાથી ઝીંકના ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝીંકને વિસ્થાપિત કરી શકતું નથી. 4. સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. ઉત્તર.
સોડિયમ અને પોટેશિયમ ધાતુઓ ઘણી જ સક્રિય છે. બંને ધાતુઓ હવામાનના ઓક્સિજન સાથે તેમજ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને કેરોસીન સાથે પ્રક્રિયા કરતા નથી. તદુપરાંત બંને ધાતુઓ કેરોસીન કરતાં ભારે હોવાથી કેરોસીનમાં તળિયે બેસી જાય છે અને હવા સાથે સંપર્કમાં આવતા નથી. આ કારણે સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. પ્રશ્ન 7. શું લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહી શકાય? સમજાવો. ઉત્તર: એલ્યુમિનિયમના વાસણમાં લીંબુના અથાણાને સંગ્રહી શકાય નહીં. લીંબુમાં એસિડ સાઇટ્રિક એસિડ હોય છે. એલ્યુમિનિયમ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું હોવાથી તે કટાય છે, જેથી લીંબુનું અથાણું બગડી જાય છે. પ્રશ્ન 8. કોલમ એમાં આપેલા પદાર્થોની કોલમ બીમાં આપેલા તેના ઉપયોગ સાથે યોગ્ય જોડી બનાવો. આપણે જોઈએ કોલમ એમાં પહેલું આપેલું છે સોનું, તો એનો જવાબ આવશે ડી આભૂષણો. બીજું આર્યન, તો એનો જવાબ આવશે ઈ યંત્રો. 3. એલ્યુમિનિયમ, તો એનો જવાબ આવશે સી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો. 4. કાર્બન, તો એનો જવાબ આવશે એફ બળતણ. 5. કોપર, તો એનો જવાબ આવશે બી વિદ્યુત તાર. 6. મર્ક્યુરી, તો એનો જવાબ આવશે એ થર્મોમીટર. પ્રશ્ન 9. નીચેના દરેક કિસ્સામાં શું થશે જ્યારે અ તાંબાની તકતી પર જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે? ઉત્તર જોઈએ. તાંબાની તકતી પર જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર સલ્ફેટ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. કોપર પ્લસ જલદ સલ્ફ્યુરિક એસિડ બરાબર કોપર સલ્ફેટ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણી. ફક્ત જાણ માટે આપણે એનું સમીકરણ જોઈએ. સીયુ પ્લસ ટુ એચ ટુ એસઓ ફોર CuSO4 પ્લસ SO2 પ્લસ 2H2O. બ લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા તેમાં થતી પ્રક્રિયાનું સમીકરણ શબ્દોમાં લખો. ઉત્તર: લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે લોખંડ કોપર સલ્ફેટમાંથી કોપર તાંબાનું વિસ્થાપન કરી લોખંડનો સલ્ફેટ આર્યન સલ્ફેટ બનાવે છે. તેથી દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો થઈ લીલાશ પડતો બને છે. લોખંડની ખીલીઓ તામ્રવર્ણી બનેલી દેખાય છે. પ્રક્રિયાનું સમીકરણ જોઈએ. લોખંડની ખીલી એટલે કે Fe પ્લસ કોપર સલ્ફેટ CuSO4 દ્રાવણ બરાબર આર્યન સલ્ફેટ FeSO4 દ્રાવણ પ્લસ કોપર Cu. પ્રશ્ન 10. સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન્ન થયેલા વાયુને કસનળીમાં લીધો. અ તે કઈ રીતે વાયુની પ્રકૃતિ જાણશે અને બ આ દરમિયાન થતી બધી જ પ્રક્રિયાઓના સમીકરણો શબ્દોમાં લખો. ઉત્તર: અ વાયુની પ્રકૃતિ જાણવા તેમાં ભીના લાલ અને ભૂરા લિટમસ પત્રો ઉતારશે. આ વાયુ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. આ વાયુ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. બ કોલસો પ્લસ ગરમી ઓક્સિજન વાયુ બરાબર કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી બરાબર કાર્બોનિક એસિડ. એસિડને કારણે ભૂરો લિટમસ લાલ બનશે. પ્રશ્ન 11. એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. તેની માતાએ સોનીને સોનાના જૂના આભૂષણો પોલિશ કરવા માટે આપ્યા. બીજા દિવસે જ્યારે તેઓ આભૂષણો પાછા લાવ્યા ત્યારે તેમને તેનું વજન થોડુંક ઓછું લાગ્યું. શું તમે વજનમાં થયેલા આ ઘટાડાનું કારણ આપી શકશો? ઉત્તર: સોનું રાસાયણિક દ્રષ્ટિએ લગભગ નિષ્ક્રિય છે. સોનાના આભૂષણો બનાવવા માટે સોનામાં થોડાક પ્રમાણમાં તાંબુ ઉમેરવામાં આવે છે, કારણ કે સોનું ઘણી જ નરમ ધાતુ છે. 22 કેરેટ સોનાના આભૂષણોમાં 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ હોય છે. સોનામાં રહેલા તાંબાને કારણે સમય જતાં તાંબાની વાતાવરણમાંના વાયુઓ સાથેની પ્રક્રિયાને કારણે સોનું ઝાંખું પડે છે. જ્યારે સોનાના આભૂષણોને પોલિશ કરવામાં આવે છે ત્યારે આ ઝાંખું નહિવત પણ દૂર થાય છે, જેના કારણે સોનાના આભૂષણના વજનમાં નહિવત ઘટાડો થાય છે.
थैंक यू मित्रों।